જોઈ લેજો એકવાર ચેક કરી લેજો આરામથી અવાજ નથી આવતો તો અડધી કલાકથી હું તમને કહું છું ભાઈ હા અડધી કલાક પહેલા મેં તમને કીધું ઓડિયો અને વિડીયોનું કન્ફર્મેશન આપી દો આમાં તમે અડધી કલાક પછી કોમેન્ટ કરી દો જાગૃત નાગરિકો હે તમામ જે જાગૃત નાગરિકો છે એ અડધી કલાક પછી આવ્યો હોત તો મારી મહેનત ઉપર તો પાણી જાત ને તમારું તો જે ભલે થવું એ થાય એનો તો કોઈ વાંધો નથી પણ મારી મહેનત ઉપર પાણી ફરી જાય હલો થોડીક મહેનત કરી લે પછી આપણે આગળ વધશું બરાબર ચાલો એટલે તમામ જાગૃત નાગરિકો કોમેન્ટ કરતી રહેવી કઈ પણ વચ્ચે વચ્ચે તકલીફો આવે તો બરાબર છે એટલે ચાલો થોડું છે ને

તો શરૂઆત ક્યાંક આપણે અહિયાં કરવાની હતી ક્યાં તો આપણે હા અહિયાં રામસરના ના સંમેલન થી આપણે પેલા શરૂઆત કરશું રામસર સંમેલન નંબર ઓગણીસો એકોતેર સ્ટોકહોમ સંમેલન ની વાત કરીએ તો સ્ટોકહોમ સંમેલન બે હાજર એક બરાબર પછી ત્યાંથી થોડા આપણે આગળ વધીએ એટલે આપણને સિટીઝ નું સંમેલન જોવા મળશે ઓગણીસો ને ની અંદર જૈવ વિવિધતા ઉપર તમને સંમેલન જોવા મળશે ઓગણીસો ને બાણું ની અંદર બરાબર ત્યાંથી આગળ વધશું એટલે બોન્ડ સંમેલન જોવા મળશે આપણને જય હિન્દ ઓગણીસો ને ઓગણસી ની અંદર વિયેના સંમેલન આપણને જોવા મળશે વિયેના સંમેલન જે છે 1985 માં ભરાયેલું હતું મોન્ટ્રીયલ પ્રોટોકોલની અગર વાત કરવામાં આવે તો 1987 ની અંદર ભરાયેલું હતું એવી જ રીતે ક્યોટો પ્રોટોકોલ UNFCCC અને રિયો સમિટ આટલા સંમેલનો આપણે જોવાના છે એની સાથે જય ભાઈ જય હિન્દ જય હિન્દ પછી અહીંયાથી થોડા આગળ વધશું તો UNCCD આપણને જોવા મળશે બેસલ સંમેલન જોવા મળશે જૈવ સુરક્ષા ઉપર કોર્ટેજ પ્રોટોકોલ પણ આપણને જોવા મળશે યુ એન આરઈડી આ સોરી આરઈડબલ ડી બરાબર એ પણ એક સંમેલન થઈ ગયું છે બે હજારના આઠની અંદર જોવા મળશે બરાબર નાગોયા સંમેલન આપણને જોવા મળશે કોપ ટ્વેન્ટી ફોર જોવા મળવાનું છે કોપ ટ્વેન્ટી વન જોવા મળશે કિગાલીનો સુધારો જોવા મળશે મીનામાટા સંમેલન જોવા મળશે રોટર ડેમ સંમેલન જોવા મળશે અને કોપ ટ્વેન્ટી ફાઇવ આપણને જોવા મળશે તો આટલા સંમેલનો વિશે પહેલા આપણે સાહેબ ઇન ડિટેલ ઇન ડેફ્થ સ્ટડી કરવાની છે ઇન ડેફ્થ અહીંયાથી સ્ટડી કરતું જવાનું છે એક 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 મુદ્દાઓને જોવાના છે એક એક મુદ્દાઓને શાંતિથી સમજવાના છે જોવાના છે બરાબર છે તો ચાલો આગળ વધીએ હવે પહેલા તો અનુક્રમણિકા આપણે જોઈ લીધી છે એટલે હજી આ તો એક જ જોયું છે હજી તો હજી તો સંભળાવી છે ફક્ત પ્રસ્તાવના તમને હજી પણ ક્યાં કહી છે મેં કોઈ કથા તમને તો આ આપણે ખાલી અનુક્રમણિકા જોઈ જ ભાઈ

એ તો કે સાહેબ અંદર રામસર શહેર જે છે આ રામસર શહેર ની અંદર વેટલેન્ડ સંમેલન ભરાઈ ચૂકેલું હતું બરાબર વચ્ચે વચ્ચે થોડાક જે છે ઈ કરંટના ટોપિક પણ આવતા જશે એટલે કરંટ સાથે પાછા જોડાયેલા રહેવાનું છે બરાબર છે રામસર સંમેલન ઓગણીસો ને ની અંદર સૌપ્રથમ વખત ભરાયું ઈરાન ની અંદર જશું એટલે ઈરાન ની અંદર તમને રામસર સાઈટો સંમેલન જોવા મળશે રામસર શહેર બરાબર ત્યારે ઓગણીસો સાહેબ પંચોતેર ની અંદર જે છે એ લાગુ કરવામાં આવ્યું હતું ક્યારે લાગુ કર્યું હતું સાહેબ ઓગણીસો ને પંચોતેર ની અંદર એને લાગુ કરવામાં આવેલું હતું બરાબર રામસર સંમેલન અને ભારતમાં રામસર વેટલેન્ડ સાઇટ બરાબર ઘણી બધી છે પેલા આપણે જો માહિતી લઈ લઈ છે સાહેબ કઈ કઈ રામસર સાઇટો અહીંયા આવેલી છે બરાબર કઈ કઈ રામસર સાઇટો અહીંયા આવેલી છે બરાબર તો અહીંયા આપણે જોઈશું ને તો સાહેબ ટોટલ ઓલ ઇન્ડિયાની પંચોતેર રામસર સાઇટો છે બરાબર રિસેન્ટલી અહીંયા છેલ્લી છેલ્લી અગર વાત કરવામાં આવે તો સાહેબ અત્યાર સુધી આપણી પાસે પંચોતેર રામસર સાઇટો હતી કેટલી હતી તો કે સાહેબ સેવન્ટી ફાઇવ રામસર સાઇટો આપણી પાસે હતી

બરાબર અહીંયા તમને ક્યાં જોવા મળશે તો કે સાહેબ એ પશ્ચિમ બંગાળની અંદર આપણને જોવા મળશે પછી સાહેબ સૌથી વધારે રામસર સાઇટની વાત કરવામાં આવે પ્રશ્ન પૂછાય એવો છે કારણ કે તમારા કરંટની સાથે સંલગ્ન છે પ્રશ્ન પૂછાય એવો છે કારણ કે આ તમારા કરંટ અફેર્સની સાથે સંલગ્ન છે અત્યાર સુધી બે હજાર ત્રેવીસ સુધી કેટલી રામસર સાઈટો હતી તો યાદ રાખવાનું સાહેબ બે હજાર ને ત્રેવીસ સુધી તમિલનાડુ તમિલનાડુની અંદર બરાબર સૌથી વધારે આ બધા ગોખી નાખજો પ્રશ્ન આવશે પ્રશ્ન આવશે સૌથી વધારે રામસર સાઇટો પ્રથમ નંબરે કયું રાજ્ય છે તમિલનાડુ

આ બધી રામસર સાઈટો તમને જોવા મળશે કઈ જગ્યાએ તો કે સાહેબ સાહેબ કરંટ ક્યારે આવું કરાવશું કરંટ સાહેબ આપણે સવારે સાત વાગે કરાવીએ છીએ થોડુંક આપણે આને કરંટમાં કરંટ પણ આની અંદર થોડું આપણે એડ કરશું ઉતાવળ ના કરશો લઈ જવું તમને સવારનું કરંટ અફેર્સ પણ ઓલી બાજુ કોમ્પ્યુટરમાં પણ પડ્યું છે ટીવીએસ નું ટીવીએસ નું લઈ લો બરાબર જો તો આટલી વસ્તુ તમને અહીંયા જોવા મળશે પછી અહીંયાથી થોડા આગળ જઈએ કરંટો લઈ જાવ તમને ઉતાવળ ના કરશો શાંતિ રાખો સોના મળેગા ચા પી સુઝાઈમ આપણે બંધ તો ખાલી ઓલું તમારું કાં તો સેલ જતો રહી છે ને કાં તો આ તમારી જે બ્લુટૂથ વાળી જે રહી ને ઉપર લગાવેલું એ બંધ થઈ ગયું છે ઈ એકવાર ખાલી જોઈ લો બરાબર હવે પછી સાહેબ થોડા અહીંયાથી આગળ જઈએ તો બિહારની અંદર તમને કંવર સરોવર જોવા મળશે બરાબર બિહારની અંદર તમને કંવર સરોવર જોવા મળશે કંવર લેક બરાબર કયું જોવા મળશે તો કે સાહેબ કંવર સરોવર જોવા મળશે કંવર સરોવરની વાત કરીએ તો કઈ નદી બનાવશે બંધારણ અને ભૂગોળવાળા તો ખાસ મને જવાબ મેળવવા જોઈએ કે કંવર સરોવર કઈ નદી બનાવશે કંવર સરોવર કઈ નદી બનાવશે બોલો ભાઈ કરંટ ઉપર પણ તમને લઈ જઈશ ઉતાવળ ના કરશો બધી જ વસ્તુઓને ધીમે ધીમે ચર્ચાઓ કરીએ પ્રશ્ન મારો બરાબર તમને આવી રહ્યો હોય તો જવાબ પણ બરાબર આવવો જોઈએ કે કંવર સરોવર કઈ નદી બનાવે છે કોઈ નહીં કોઈ જવાબ દેવા દેવાવાળું નથી તો નક્કી તમે બધા ભાઈ ફોરેસ્ટમાં પાસ થઈ જાઓ તો ધ્યાન રાખજો કંવર સરોવર તમારી ગંગા નદી બનાવશે કઈ નદી બનાવશે ગંગા નદી તમારી કંવર સરોવરની રચના કરે છે થોડા અહીંયાથી આગળ જઈએ સાહેબ ગુજરાતની અંદર કેટલી છે તો ગુજરાતની અંદર અત્યાર સુધી એક હતી બરાબર પહેલાં એક હતી હવે અત્યારે કેટલી છે તો કે સાહેબ ચાર છે કેટલી છે તો કે સાહેબ ચાર આપણી રામસર સાઈટો છે પહેલા કઈ આવશે તો કે સાહેબ પહેલી સૌથી પહેલી ગુજરાતની ગુજરાતની સૌથી પહેલી રામસર સાઈટ કઈ આવશે તો કે સાહેબ ગુજરાતની સૌથી પહેલી રામસર સાઈટ આવશે તમારી નળ સરોવર બરાબર પછી આવશે વઢવાણા ખીજડીયા અને થોળ આટલી રીતે તમારા ચાર રામસર સાઇટો આપણને ગુજરાતમાંથી જોવા મળશે બે હજાર ત્રેવીસ સુધી કેટલી હતી પંચોતેર યાદ રાખો હજી હું તમને લઈ જાઉં છું ઉતાવળ ના કરતા બરાબર તમારું વુલર સરોવર મીઠા પાણીનું સૌથી મોટું સરોવર છે મીઠા પાણીનું સૌથી મોટું સરોવર છે બરાબર જમ્મુ કાશ્મીરની અંદર તમને જોવા મળશે બરાબર છે જમ્મુ કાશ્મીરની અંદર તમને જોવા મળશે મહારાષ્ટ્રની અંદર તો મહારાષ્ટ્રની અંદર લોનાર સરોવર જોવા મળશે મહારાષ્ટ્રની અંદર કયું સરોવર જોવા મળશે લોનાર સરોવર જોવા મળશે જે ઉલ્કાપાતને કારણે બનેલું સરોવર છે ઉલ્કા પડવાને કારણે બનેલું સરોવર છે

કેરળની અંદરનું વેમનાર સરોવર બહુ અગત્યનું છે વેમનાળ સરોવર શા માટે અગત્યનું છે તો કે સાહેબ ત્યાં દર વર્ષે દર વર્ષે હોળીની સ્પર્ધા કરવામાં આવે છે ત્યાં દર વર્ષે હોળીની સ્પર્ધા કરવામાં આવે છે મેં નાચું આજે છમ છમ છમછમ એ અહીંયા ગીત જે છે એ શૂટ કરવામાં આવેલું હતું વેમનાર સરોવર કેરળની અંદર બરાબર અહીંયા ધ્યાન રાખજો હિમાચલ પ્રદેશની અંદર પોંગ સરોવર આવેલું છે

ત્યાં તમારે યાદ રાખવાનું છે રુદ્ર સાગર ઇન્દિરા ગાંધી કેનાલ રાઈટ આન્સર રાઈટ આન્સર હરિકે બેરાજમાંથી ઇન્દિરા ગાંધી કેનાલ નીકળે છે હવે સાહેબ બે હાજર ને ની અંદર બે હાજર ને ની અંદર પાંચ નવી રામસર સાઈટો ઉમેરવામાં આવી છે

તમિલનાડુ પાસે કેટલી રામસર સાઇટો છે તેર ઉત્તર પ્રદેશ પાસે દસ સૌથી વધારે રામસર સાઇટો છે તમિલનાડુની પાસે તમિલનાડુ પાસે સૌથી વધારે રામસર સાઇટો જે છે એ લખાયેલી છે હવે પેલા આપણે અહીંયા આગળ વધતા હતા બરાબર અહીંયા આપણે આગળ વધતા હતા પછી આપણે જોઈશું

આ સિટીઝ નામનું સંમેલન બહુ જ અગત્યનું છે શું કામ તો કે સાહેબ અહીંયા જંગલી પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ વિષયનું સંમેલન હતું શેના માટેનું સંમેલન હતું જો જોડકાની અંદર જ્યારે પ્રશ્ન આવશે ત્યારે આવી રીતે આવશે કે સંમેલન પૂછા સંમેલન પૂછાય અને ઉપયોગિતા પૂછાય ઉપયોગ પૂછાય અને તો શું પૂછાય કે સંમેલન રાખવાનું છે આ પ્રશ્નો પૂછાય શકે બરાબર છે સિટી સેના માટેનું હતું તો કે છે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ માટેનું હતું આંતરરાષ્ટ્રીય વેપાર ઉપરનું સંમેલન હતું પાછું એ પણ જોવાનું હતું પ્રાણી સૃષ્ટિ વેપાર ઉપરનું સંમેલન હતું બરાબર અપનાવવામાં ક્યારે આવ્યું હતું કે સાહેબ ઓગણીસો ની અંદર અને ઓગણીસો પંચોતેર માં તેનો અમલ કરવામાં આવેલો હતો ઓગણીસો પંચોતેર ની અંદર તેનો અમલ કરવામાં આવ્યો હતો પછી થોડાક આગળ જઈશું ચોથા નંબરનું સંમેલન આપણને જોવા મળશે જૈવિક વિવિધતા ઉપરનું સંમેલન તો જૈવિક વિવિધતા ઉપરનું સંમેલન જે છે એ 1992 માં અપનાવવામાં આવ્યું હતું અને 1993 ની અંદર એનો અમલ કરવામાં આવ્યો તો 1992 માં તેને અપનાવવામાં આવ્યું હતું 1993 ની અંદર તેનો અમલ કરવામાં આવ્યો પછી આગળ જઈશું તો આપણને બોન સંમેલન જોવા મળશે બહુ જ અગત્યનું છે બહુ જ અગત્યનું સંમેલન છે વન્ય પ્રાણીઓની સ્થળાંતર પ્રજાતિઓ માટે ની અહીંયા વાત થઈ હતી વન્ય પ્રાણીઓની સ્થળાંતર પ્રજાતિઓ માટે અહીંયા વાત કરવામાં આવી હતી ઓગણીસો અને ઓગણીસો એને લાગુ કરવામાં આવ્યું છે થોડાક અહીંયાથી આગળ વધીએ એટલે છઠ્ઠા નંબરનું સંમેલન આપણને જોવા મળશે વીએ ના સંમેલન છઠ્ઠા નંબરનું સંમેલન આપણને જોવા મળશે વીએ ના સંમેલન બરાબર એ સેના માટેનું હતું તો કે સાહેબ ઓઝોન સ્તર માટેનું સેના માટેનું હતું તો કે સાહેબ ઓઝોન સ્તર માટેનું સંમેલન હતું ઓગણીસો ને માં એને અપનાવવામાં આવ્યું હતું ઓગણીસો ને ની અંદર તેને લાગુ કરવામાં આવ્યું ઓગણીસો ને અઠ્યાસી ની અંદર તેને લાગુ કરવામાં આવેલું હતું બરાબર છે મોન્ટ્રિયલ પ્રોટોકોલની વાત કરવામાં આવે તો મોન્ટ્રિયલ પ્રોટોકોલ પણ સેના માટે હતું તો કે સાહેબ ઓઝોન સ્તર માટે હતું બરાબર આંતરરાષ્ટ્રીય પર્યાવરણ પ્રોટોકોલ છે બરાબર ઓગણીસો ને માં અપનાવવામાં આવ્યું

પછી થોડાક અહીંયાથી આગળ વધીએ બહુ જ અગત્યનો મુદ્દો ક્યોટો પ્રોટોકોલ ક્યોટો પ્રોટોકોલ સાહેબ જાપાનના ક્યોટો શહેરની અંદર આ સંમેલન ભરાયું જેની અંદર ગ્રીન હાઉસ ગેસ વિશેની વાત કરવામાં આવી ઓગણીસો ને ભરાણું બે હજાર પાંચમાં તેનો અમલ કરવામાં આવ્યો અને એ દેખીતી રીતે અમલ કરવામાં આવ્યો કોઈએ ડાયરેક્ટ એવું કીધું નહોતું કોઈએ ડાયરેક્ટ એવું કીધું નહોતું કોઈએ ડાયરેક્ટ એવી કોઈ જ વાત કરેલી નહોતી પછી સાહેબ યુએનએફસીસી આવડું મોટું હતું યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ આવડી મોટી વસ્તુ હતી શેના માટે હતી તો કે સાહેબ એક આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સંધિ છે બરાબર જે શેના માટે કામ કરે છે તો કે સાહેબ જે ગ્લોબલ વોર્મિંગ માટે કામ કરે છે અને ગ્રીનહાઉસ માટે કામ કરે છે બરાબર છે હવે જો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે આટલી બધી વસ્તુ આનું યુએનએફસીસી નું ફૂલ ફોર્મ પૂછાય ફૂલ ફોર્મ પૂછાય યાદ રાખવું જ પડશે એમાં કોઈનું ચાલશે નહીં બરાબર છે ઓગણીસો ને બાણું માં તેને અપનાવવામાં આવ્યું અને ચોરાણું માં તેનો અમલ કરવામાં આવ્યો હવે ગ્રીન હાઉસ ગેસ અગર વાત કરવામાં આવે તો બે હજાર ચોવીસ માં એક ઘડિયાળ બનાવવામાં આવી હતી ઘડિયાળનું નામ આપશો જરા કઈ ઘડિયાળ બનાવવામાં આવી હતી જેને સમય સૂચકતા માટેનું પ્રતિક પણ કહેવામાં આવે છે બોલો ભાઈ બે હજાર ચોવીસ ની અંદર એક ઘડિયાળ જે છે એ ઘડિયાળ મૂકવામાં આવી હતી અને એને આપણે શું કહીએ છીએ પ્રલયની સમચ સમય સૂચકતા માટેનું એક સાધન તરીકે ઓળખીએ છીએ કયા કયા શેની વાત થઈ ગઈ હમણાં હમણાં બે હજાર ચોવીસની અંદર રિસેન્ટલી જ વાત કરીએ તો એ ઘડિયાળ બનાવવામાં આવી હતી જેનું નામ હતું ડુમ્સ ડે કઈ ક્લોક બનાવવામાં આવી હતી તો કે સાહેબ ડુમ્સ ડે ક્લોક બનાવવામાં આવેલી હતી અને એવું કીધું છે કે ભાઈ પ્રલય આપણી બહુ જ નજીક છે બે હજાર ચોવીસથી બરાબર પછી થોડાક અહીંયાથી આગળ વધશું એટલે આપણને રિયો સમિટ જોવા મળશે ઓગણીસો ને બાણુંની અંદર રિયોડી જેનેરિયો ખાતે સંમેલન ભરાયું હતું બરાબર બ્રાઝિલ ખાતે આ સંમેલન યુનાઇટેડ નેશન કન્વેન્શન કોમ્બેટ ડિજિટરફિકેશન આવું પણ એક સંમેલન ભરાઈ ચુકેલું છે અને ઓગણીસો માં તેને અપનાવવામાં આવ્યું હતું ઓગણીસો માં તેનો અમલ કરવામાં આવ્યો આ એક બહુ યાદ રાખવા જેવું છે કે ભાઈ બેઝલ સંમેલન તો બેઝલ સંમેલન જે છે જોખમી કચરા અને તેના નિકાલ માટે નું સંમેલન હતું બરાબર તો ઓગણીસો ને માં તેને અપનાવવામાં આવ્યું અને ઓગણીસો ને માં તેનો અમલ કરવામાં આવેલો હતો પછી થોડાક અહીંયાથી આગળ વધીએ તો ભાઈ કોર્ટેજ પ્રોટોકોલ જેની અંદર જૈવિક વિવિધતા ઉપરનું સંમેલન હતું બે હજારની અંદર સંમેલન ભરાણું બે હજાર ત્રણ ની અંદર તેનો અમલ કરવામાં આવ્યો હતો

બરાબર વન નાબુદી માટે કાર્ય કરે છે હવે આની વાત કરવામાં આવે તો બે એક રાજ્ય છે આપણું છત્તીસગઢ છત્તીસગઢ ની અંદર તમને એક જંગલ જોવા મળશે હસદેવ નામનું જંગલ હવે આનું કટાઈ છટાઈનું કામ ચાલુ છે બરાબર આની કટાઈ ચાલુ છે અને અને જે આવશે એનો બનાવી રાજસ્થાનને વીજળી પૂરી પાડવામાં આવશે રાજસ્થાનને વીજળી પૂરી પાડવા માટે હસદેવ જંગલ જે છે એની કટાઈ કરવામાં આવે છે અને એવું કહેવાય છે કે હસદેવ જંગલ જે છે એ હસદેવ જંગલની અંદરથી આપણને કોલસો મળવાનો છે હવે આ તમને હસદેવ જંગલની બીજી પણ વાત કરી દઉં તો અહીંયાં તમને સંથાલ નામની પ્રજાતિ જોવા મળશે કઈ પ્રજાતિ જોવા મળશે તો કે સાહેબ સંથાલ પ્રજાતિ તમને જોવા મળવાની છે બરાબર છે એટલે આ વસ્તુ પણ અહીંયા આની સાથે ભૂલાય નહીં બરાબર છે આ વસ્તુ પણ આની સાથે ભૂલાય નહીં બરાબર થોડાક અહીંયાથી આગળ વધીએ એટલે તમને નાગોયા પ્રોટોકોલ જોવા મળશે

પછી થોડાક આગળ વધીએ તો કોપ ટ્વેન્ટી વન એ પણ તમને જોવા મળશે યુનાઇટેડ નેશનનું સેમ વસ્તુ છે બરાબર પક્ષકારોની પરિષદ છે ક્લાઇમેટ ચેન્જ માટેની આ કેટલામી બેઠક હતી તો કે સાહેબ એકવીસમી બેઠક હતી બે હાજર અઢારમાં આ પણ યોજાયેલું હતું

પારો જે છે એનું ઉત્સર્જન કરવામાં આવે છે ને એની પ્રતિકૂળ અસરો માટે ક્યાંક ને ક્યાંક આ સંમેલન જે છે એ કાર્ય કરે છે બે હાજર તેર માં તેને અપનાવવામાં આવ્યું હતું અને બે હજાર સત્તર થી તેનો અમલ કરવામાં આવ્યો થોડાક હવે અહીંયા થી આગળ વધીએ તો ભાઈ રોટર ડેમ સંમેલન આપણને જોવા મળશે અને રોટર ડેમ સંમેલન જે છે એ શું છે તો કે સાહેબ આંતરરાષ્ટ્રીય વેપાર અને જોખમી રસાયણો માટેનું સંમેલન છે જોખમી રસાયણો માટેનું સંમેલન છે ઓગણીસો અઠ્ઠાણું માં તેને અપનાવવામાં આવ્યું બે માં તેનો અમલ કરવામાં આવ્યો ક્યારે અમલ કરવામાં આવ્યો હતો કે સાહેબ બે હજાર ને ની અંદર તેનો અમલ કરવામાં આવેલો હતો બે હજાર ને ની અંદર તેનો અમલ કરવામાં આવ્યો હતો બરાબર છે તો આટલા સંમેલનો પહેલા તો આપણે જોવાના છે રામસર સાઇટો આપણે બધી જ જોઈ ચૂક્યા છીએ બધે બધી રામસર સાઇટો આપણે જોઈ ચૂક્યા છીએ ક્યાં હતા તો કે સાહેબ રામસર સાઇટો જોવા માટે આપણે છે ક્યાંક અહીંયા આવ્યા હતા બે હજાર ને માં પંચોતેર રામસર સાઇટો હતી અત્યારે એમાં પાંચ નવી ઉમેરવામાં આવી છે આ 5 ની અંદરથી 3 કર્ણાટકને ખાતે છે 2 તમિલનાડુને ખાતે છે બરાબર 3 કર્ણાટકને ખાતે છે 2 તમિલનાડુને ખાતે છે સૌથી વધારે રામસર સાઇટો આપણને ક્યાં જોવા મળશે તો કે સાહેબ તમિલનાડુની અંદર કેટલી છે તો કે તેર ઉત્તર પ્રદેશની અંદર કેટલી જોવા મળશે તો કે સાહેબ ઉત્તર પ્રદેશની અંદર આપણને દસ જોવા મળશે એટલે કોઈ ભૂલથી આડું અવળું ટીક કરીને આવતા નહીં

પછી સાહેબ થોડીક અહીંયા ઓડિશામાં આવ્યા છે તો વાત કરી દઈ ઓડિશાની અંદર આવ્યા છી તો વાત કરી દઈ કે ઓડિશાની અંદર બ્લેક ટાઈગર સફારી બનાવવામાં આવશે શું બનાવવામાં આવશે તો કે સાહેબ બ્લેક ટાઈગર સફારી બનાવવામાં આવશે એટલે આ પણ ભૂલવાનું નથી કે સાહેબ બ્લેક ટાઈગર સફારી ક્યાં બનવાની છે તો બ્લેક ટાઈગર સફારી આખા ભારતની પ્રથમ હતી અને એ ઓડિશા ખાતે બનવાની છે ઓડિશા ખાતે ભારતની પ્રથમ બ્લેક ટાઈગર સફારી તમારી બનવાની છે બરાબર એટલે કોઈને આફ્રિકા ન જવું હોય અને અહીંયા ને અહીંયા ફરવું હોય તો કોઈને કઈ વાંધો પડે નહીં એના માટે બ્લેક ટાઈગર સફારી ઓડિશાની અંદર બનવાની છે બ્લેક ટાઈગર માત્ર ને માત્ર તમને અહીંયા જોવા મળશે ઓડિશા ખાતે બીજી કોઈ પણ જગ્યાએ જોવા મળશે નહીં બરાબર ભારતની સૌથી મોટી ભારતની સૌથી મોટી રામસર સાઈડ છે સુંદરવન ભારતની સૌથી મોટી રામસર સાઈટ છે સુંદરવન સુંદરવનની અંદર સુંદરી નામના વૃક્ષો તમને જોવા મળશે બરાબર અહીંયા તમને સુંદરી નામના વૃક્ષો જોવા મળશે જીઆઈ ટેગની અગર વાત કરવામાં આવે તો અત્યારે અહીંયા ચોખાની વાત કરશું તો અત્યાર સુધીમાં ટોટલ ચૌદ જેટલા ચોખાના પ્રકારોને જીઆઈ ટેગ આપવામાં આવ્યા છે બરાબર છે ચૌદ જેટલા ચોખાના પ્રકારોને જીઆઈ ટેગ આપવામાં આવ્યા છે બરાબર છે એક મિનિટ માટે હું જરાક પાણી પી લઉં ચાલો તો હવે અહીંયાથી થોડાક આગળ વધી બરાબર છે હવે આપણે આગળ વધીએ અને હવે પહેલા આપણે જોઈ લઈ કે પરીક્ષા લક્ષી કેટલા 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 પરીક્ષા લક્ષી આપણે યાદ રાખવાના છે નેશનલ પાર્ક બરાબર છે જેટલા જેટલા તમને કહું એટલા જ યાદ રાખવાના એનાથી બહારના બહુ વધારે તમારે મહેનત કરવાની નથી જેટલા તમને કહું એટલા જ તમારે યાદ રાખવાના એનાથી વિશેષ કઈ યાદ રાખવાનું નથી આ મેં હમણાં લેક્ચર પૂરો થાય એટલે મૂકી દઈશ

બરાબર કાળિયાર અભ્યારણ નેશનલ પાર્ક આવેલું છે બરાબર ગીર નેશનલ પાર્ક આવેલો છે અને મરીન નેશનલ પાર્ક ગુજરાતની અંદર તમને જોવા મળશે ગુજરાતના ચારે ચાર આપણને યાદ હોવા જોઈએ અહીંયા ચાર છે અને એ ચારે ચાર આપણને યાદ રહેવા જ જોઈએ એમાં કોઈ જ બાંધછોડ થાય એવી નથી બરાબર છે આપણા આપણને ખબર હોવી જોઈએ પછી તો કે છે પછી આપણે જવાનું મધ્યપ્રદેશ ઉપર પછી ક્યાં જવાનું તો કે પછી જવાનું આપણે મધ્યપ્રદેશ ઉપર કુનો ની અંદર ઘણી ઘણી છે કુનો રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાય છે પેન્ચ રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાય છે પન્ના પૂછાય છે બરાબર છે કાના પન્ના બાંધવગઢ પણ અહીંયા પૂછા છે તો આટલા પૂછાય છે કાના કાના પન્ના બાંધવગઢ કાના પન્ના બાંધવગઢ પेंच રાષ્ટ્રીય ઉદ્યાન અને કુનો રાષ્ટ્રીય ઉદ્યાન આપણને આટલા પૂછાય છે સૌથી વધારે રાષ્ટ્રીય ઉદ્યાનો મધ્યપ્રદેશની અંદર આવેલા છે બરાબર સૌથી વધારે રાષ્ટ્રીય ઉદ્યાનો ક્યાં એવા છે તો કે સાહેબ મધ્યપ્રદેશની અંદર યાદ રાખવાનું સૌથી વધારે સૌથી વધારે રાષ્ટ્રીય ઉદ્યાનો ક્યાં એવા છે તો કે સાહેબ મધ્યપ્રદેશની અંદર આવેલા છે બરાબર છે પછી સાહેબ ઉપર જઈએ એટલે તમને રાજસ્થાન જોવા મળશે આપણું પાડોશી રાજ્ય છે રાજસ્થાનની અંદરથી કેટલું પૂછાય છે તો કે સાહેબ રાજસ્થાનની અંદરથી કેવલા દેવ પૂછાય રણથંભોર પૂછાય અને સારિસ્કા પૂછાય છે કેટલા પૂછાય છે તો કે સાહેબ મેઈન મેઈન ત્રણ પૂછાય છે ટોટલ 5 છે ટોટલ કેટલા છે તો કે સાહેબ ટોટલ 5 છે પણ આપણે પૂછાય છે કેટલા તો કે સાહેબ પૂછાય છે માત્ર ત્રણ કયા કયા કેવલા દેવ રણથંભોર અને સારિસ્કા બરાબર છે બાકીના કઈ ભણવાની કઈ આપણે જરૂર નથી અને આપણને કોઈ પૂછતું નથી બરાબર છે પછી સાહેબ આપણે આગળ વધીએ ત્યાંથી નીચે આવશું એટલે ત્યાંથી નીચે આવો એટલે તમને મહારાષ્ટ્ર જોવા મળે તો મહારાષ્ટ્રની અંદર મહારાષ્ટ્રની અંદર પેન્ચ રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાય છે સંજય ગાંધી નેશનલ પાર્ક તમને પૂછાય છે બરાબર અને તળોબા નેશનલ પાર્ક તમને પૂછાય છે બરાબર છે તો અહીંયાથી છ છે ત્રણ પૂછાય છે કયા કયા પૂછાય તો કહેવાય પેંચ રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાય બરાબર તળોબા રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાય સંજય ગાંધી નેશનલ પાર્ક આટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આપણને પૂછાય છે બરાબર ગોવાનો એક છે અને ગોવાનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તમને પૂછાય છે અને એના નામ કેવી રીતે આવશે તો કે સાહેબ મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાન બરાબર છે નામ શું આવશે તો કે સાહેબ ત્યાં મહાવીર રાષ્ટ્રીય ઉદ્યાન કોઈ કેતું નથી મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાન આપણને જોવા મળે છે એટલે મોલેમ જ આપણે યાદ રાખવાનું છે મોલેમ જ આપણે યાદ રાખવાનું છે પછી સાહેબ થોડાક અહીંયાથી આગળ વધીએ કર્ણાટક ની અંદર કર્ણાટક ની અંદર બાંદીપુર પૂછાય છે બરાબર બંનેર ઘટ્ટા પૂછાય છે અને કુદરે મુખ પૂછાય છે બરાબર છે કયા કયા પૂછાય છે તો કે સાહેબ ત્રણ પૂછાય છે બાંદીપુર પૂછાશે બન્નેર ગટ્ટા પૂછાય છે કુદ્રેમુખ નેશનલ પાર્ક પૂછાય છે રાજીવ ગાંધી એટલે કે નાગરહોલ નેશનલ પાર્ક પણ અહીંયા યસ નાગરહોલ નેશનલ પાર્ક પણ અહીંયા આપણને પૂછાય છે ચાર છે પણ કર્ણાટકના ના માંથી ચાર પૂછાય છે પાંચ માંથી ચાર પૂછાય છે કિંગ બાય કિંગ કોગ્રા નામે તમારું જોરદાર છે પણ કોઈને વગાડતા નહી ફેર તમારી પાછો ધ્યાન રાખીને હવે તો ભેગા મળી ને પી નાખો જગતના ઝેર હવે શંકર નહીં આવે બરાબર એટલે આવી કઈક વાત છે તો ધ્યાન રાખીશું ભાઈ ગોવાની અંદર મોલેમ કર્ણાટક ની અંદર તમને બાંદીપુર પૂછાય બનનાર ઘટ્ટા પૂછાય કુદરેમુખ મુખ અને રાજીવ ગાંધી એટલે કે નાગર હોલ નેશનલ પાર્ક અહિયાં થી પૂછાય છે

બરાબર છે કેરળની અંદર આવશે ઊંધું જોઈને ટીક મારીને આવતું રહેવાનું એ સિવાય એરાવી કુલમ મક્કી થેતન સોલા બરાબર તો આટલા બધા નેશનલ પાર્કો અહીંયાથી પૂછાય છે તમિલનાડુની અંદર તમિલનાડુની અંદરના ગિંડી નેશનલ પાર્ક પૂછાય છે મન્નાર નેશનલ પાર્ક આપણને પૂછાવાનો પૂછવાનો છે અન્નામુલાઈ પૂછાય છે બરાબર મૃદુમુલાઈ પણ પૂછાય છે અને મુકુરથી પણ પૂછાય છે આ બધા અગત્યના છે તમિલનાડુના બધા પૂછાય છે તમિલનાડુમાં કંઈ બાંધોડ કરતા નથી આંધ્રપ્રદેશની અંદર આવશો તો આંધ્રપ્રદેશની અંદર ખાલી રાજીવ ગાંધી એક જ પૂછાય છે આંધ્રપ્રદેશની અંદર રાજીવ ગાંધી નેશનલ પાર્ક જી પધારો બોલો કિંગ કોબ્રા સર શું કહેતા હતા તમે ચાલો આગળ વધશું ત્યાંથી ઉપર આવશું તો સાહેબ તેલંગાણાના કંઈ લાંબા યાદ રાખવાનાય નથી કારણ કે પૂછાતા નથી બરાબર તેલંગાણાના કોઈ નેશનલ પાર્કો અત્યાર સુધી ક્યાંય પેપરની અંદર આપણને પૂછાયા નથી બરાબર નથી પૂછાણા એટલે યાદ એ નહીં કરીએ ઓડિશાનું ભીતર ગણિકા યાદ રાખવાનું અને સિમલીપાલ યાદ રાખવાનું ભીતર ગણિકા અને સિમલીપાલ યાદ રાખવાનું બરાબર ને કિંગ ભીતર ગણિકા યાદ રાખવાનું અને સિમલીપાલ યાદ રાખવાનું ઓડિશાની અંદર છત્તીસગઢની વાત કરીએ તો છત્તીસગઢ ની અંદર તમારું ઇન્દ્રાવતી એક જ યાદ રાખવાનું કે ઇન્દ્રાવતી નેશનલ પાર્ક અહિયાં છે પછી આપણે આગળ તમને બીજું પણ જોવા મળશે શું જોવા મળશે તો કે સાહેબ અહિયાં તમને વેસ્ટ બંગાળની અંદર બુક્સા નેશનલ પાર્ક જોવા મળશે બરાબર નોરાવેલી નેશનલ પાર્ક જોવા મળશે જલદાપાડા અને સુંદરવન આટલા પૂછાય છે બુકસા નેશનલ પાર્ક પૂછાય જલદાપાડા નેશનલ પાર્ક પૂછાય સુંદરવન પૂછાય અને નોરા વેલી નેશનલ પાર્ક આપણા પૂછાય છે ઝારખંડ ના પૂછાતા નથી યાદ રાખવાના નથી મિઝોરામ મિઝોરામ ના કોઈ નેશનલ પાર્ક અત્યાર સુધી આપણને પૂછેલા નથી એટલે યાદ રાખવાના થતા નથી બરાબર ત્રિપુરાના નેશનલ પાર્ક અત્યાર સુધી પૂછાતા નથી આપણે યાદ રાખવાના થતા નથી મણિપુરની અંદરથી તમારું કેબુલ લામઝાઓ પૂછાય છે બહુ જ અગત્યનું છે આ પરીક્ષાની અંદર આવે છે બરાબર મેઘાલયનું નોકરેક નેશનલ પાર્ક પૂછાય છે બાલાફક્રમ પણ ક્યારેક આવી જશે તો ક્યારેક આવશે પણ અહીંયા તમને અહીંયા તમને આગળ જશો એટલે પૂછાય છે નોકરેક નેશનલ પાર્ક

તો અહીંયાથી સાતે સાત નથી યાદ રાખવાના પણ જે બે ત્રણ ચાર પાંચ રાખીશું બિહાર છે બિહારનું વાલ્મિકી ખાસ યાદ રાખવાનું ઉત્તર પ્રદેશનું દૂધવા નેશનલ પાર્ક ખાસ યાદ રાખવાનું યુપી ની અંદર જાઓ એટલે દૂધવા નેશનલ પાર્ક તમારે ખાસ યાદ રાખવાનું કારણ કે આ વસ્તુ અહિયાં પ્રશ્નમાં આવશે

બરાબર છે હા પહેલું પાર્ક છે પહેલું પાર્ક છે પૂછાય છે સો ટકા પણ હવે બીજી વસ્તુ યાદ રાખવાની જીમ કોર્બેટ નું નામ ફેરવી અને રામ ગંગા કર્યું છે તો ગણાય પછી રામ ગંગા જે છે ને રામ ગંગા ક્યાંક બીજે ગોતવા નો નીકળે શું થાય રામ ગંગા બીજે ક્યાંય ગોતવા નીકળતા નહીં રામ ગંગા ક્યાં એવું છે તો કે સાહેબ રામ ગંગા જે છે એ જીમ કોર્બેટ છે એટલે ઉત્તરાખંડની અંદર આવશે આનું નામ ફેરવવામાં આવ્યું છે એટલે પૂછાય બરાબર નંદા દેવી અને રાજાજી બંને પૂછા છે નંદા દેવી અને રાજાજી આ બંને પૂછાય છે બરાબર એ સિવાય હિમાચલ પ્રદેશની અંદર તમારે પિન વેલી યાદ રાખવાનું શું યાદ રાખવાનું તો કે સાહેબ પિન વેલી પિન વેલી યાદ રાખવાનું એમાં ભૂલાય નહી અત્યાર સુધી આપણે યાદ રાખતા હતા કે હેમિસ જમ્મુ કાશ્મીરમાં આવ્યું છે હવે ફેરવી નાખવાનું હેમિસ ક્યાં આવ્યું છે તો કે લદ્દાખની અંદર હમણાં સુધી આપણે નવી જૂની એડિશનમાં આપણે યાદ રાખતા હતા જૂની એડિશનની અંદર જૂની એડિશનની અંદર આપણે શું યાદ રાખતા તો કે સાહેબ જૂની એડિશનની અંદર આપણે યાદ રાખતા હેમિસ બરાબર એ જમ્મુ કાશ્મીરમાં આવ્યું જમ્મુમાં નહીં હવે યાદ રાખવાનું ક્યાં આવ્યું છે તો કે સાહેબ લદ્દાખની અંદર આવ્યું છે લદ્દાખની અંદર આવેલું છે હરિયાણાનું સુલતાનપુર યાદ રાખી જ લેવાનું બીજું કઈ લાંબુ કરવાનું જ નહીં જમ્મુ કાશ્મીરની અંદર સિટી ફોરેસ્ટ પણ છે અને સલીમ અલિયા બંને એક જ છે ડાચી ગામ અને કિસ્તવાર આ બંને પૂછાય છે સલીમલી ડાચી ગામ અને કિસ્તવાર આટલા નેશનલ પાર્ક આપણા ખાસ પૂછાય છે આટલા નેશનલ પાર્ક આપણા ખાસ પૂછાય છે હવે જો ત્યારે જ્યારે તમને રામસર સાઇટોનો લિસ્ટ યાદ રહી જાય રામસર સાઇટનો લિસ્ટ તમને યાદ રહી જાય નેશનલ પાર્કનો લિસ્ટ તમને યાદ રહી જાય નેશનલ પાર્ક યાદ રહી ગયા બરાબર રામસર સાઇટો યાદ રહી ગઈ કન્વેન્શન યાદ રહી ગયા એટલે તમારા અહીંયાથી આરામથી આરામથી પાંચથી છકનું બેઠું સેટન બરાબર બેઠે બેઠું સેટિંગ અહીંયાથી થઈ ગયું આટલું તમને યાદ રહી જાય એટલે પાંચથી છ માર્કનું સેટિંગ તમારું પાકું થઈ જાય બરાબર કારણ કે ગયા વર્ષના પેપરમાં પણ તમને કન્વેન્શન પૂછી પૂછીને હેરાન કર્યા હતા બરાબર છે કન્વેન્શન પૂછી પૂછીને હેરાન કર્યા હતા એ સિવાય હવે આવતીકાલે તમે જ્યારે પેપર પેપર દેવા ત્યારે પેન આ બધું ઘરે મૂકીને જજો દૂર તમારો નંબર આવ્યો હોય તો મોબાઈલ બહુ વ્યવસ્થિત રીતે બેગમાં ગોઠવણી કરીને જાજો અરે મારા વહલા સલીમ અલી ક્યાં આવ્યું હું નેશનલ પાર્કની વાત કરું છું અભ્યારણ્ય નહીં આવે ત્યાં હું સલીમ અલી નેશનલ પાર્કની જ વાત કરું છું હું ખાલી અને ખાલી નેશનલ વાત કરું છું એનું નામ છે મોલેમ મોલેમ બરાબર અને સલીમ અલી નેશનલ પાર્ક તમારો છે જમ્મુ કાશ્મીરની અંદર અને તમને પૂછાય તમને એવું પૂછાય કે સલીમ અલી ક્યાં આવ્યું તો તમારે જમ્મુ કાશ્મીર જ લખવાનું જમ્મુ કાશ્મીર જ લખવાનું એટલે આ વસ્તુ ધ્યાન રાખીને જવાનું છે આ વસ્તુ ધ્યાન રાખીને જવાનું છે એટલે જ મેં આ ટોપિક લીધો છે ટોપિક એટલે જ મેં લીધો છે કારણ કે જોડકામાં આવશે ડાયરેક્ટ પૂછાય બંને રીતે પૂછાય જોડકામાં પૂછાય અને ડાયરેક્ટ પણ પૂછાય બરાબર એટલે યાદ રાખશું બરાબર એટલે અહીંયા તમારા આટલું તમને યાદ રહી જાય એટલે પાંચ માર્ક તમારા ક્યાંય જવાના છે નહીં પાંચ માર્ક તમારા ક્યાંય જવાના છે નહીં પછી હવે સાહેબ થોડાક અહીંયાથી આગળ વધીએ હવે થોડા આપણે અહીંયાથી આગળ વધીએ અને ગુજરાતના ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે વાત કરતા જઈએ ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે વાત કરતા જઈ સાહેબ બેટરી જરાક બદલાવ સાહેબ બેટરી 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 પેલા ફેરવી નાખો ટાઈમ લગાવી દો અંદર ચાલો ભાઈ આવી જાઓ આવી જાઓ બધા દોડે જાવ બરાબર ચાલો ભાઈ ચાલો ભાઈ વચ્ચે થોડીક બેટરી તમારી લો થઈ ગઈ હતી પણ હવે બધું ઓકે છે વચ્ચે બેટરી જરાક લો થઈ ગઈ હતી પણ હવે બધી વસ્તુ ઓકે છે ચાલો આગળ વધીએ હવે પહેલા આપણે જોયા ભાઈ ભારતના બધા જ નેશનલ પાર્કો આપણે જોઈ લીધા હવે ગુજરાતની વારી છે ગુજરાતની અંદરથી આપણે નેશનલ પાર્કોને ઉપાડી ઉપાડીને જોવાના છે ગુજરાતના અભ્યારણો જોતા જઈ અભ્યારણો જો પહેલા ધ્યાન રાખજો નળ સરોવર નળ સરોવર ક્યાં આવ્યું છે તો ભૂલથી ટીક નો થઈ જાય બરાબર ભૂલથી ક્યાં આડુઅડું ટીક કરી ન આવતા અમદાવાદ અને સુરેન્દ્રનગર બંને ખાતે આવેલું છે બરાબર અમદાવાદ અને સુરેન્દ્રનગર બંને ખાતે તમારું નળ સરોવર જે છે એ આવેલું છે એટલે ઓપ્શનની અંદર માત્ર માત્ર અમદાવાદ હોય હોય તોય તોય સુરેન્દ્રનગર અને એ અને બી ઓપ્શનમાં માં આવ્યું હોય અમદાવાદ સુરેન્દ્રનગર અને બાજુમાં જે છે એ અને બી બે હાચું લખ્યું હોય તો ખાલી અમદાવાદ ટિકરી નો આવતા જવાબ તમારો સી આવશે બરાબર છે પછી આગળ જઈશું પન્યા ક્યાં આવ્યું છે તો કે સાહેબ પનિયા અમરેલીની અંદર આવેલું છે

ધ્યાન રાખો આપડે ઘણા ને ચિત્તા જેવો છે હોય તો આવી કોઈ વસ્તુ હોય નહીં બરાબર પછી આપણે આગળ વધીએ તો ગંગા કે મહાગંગા સેન્ચુરી બરાબર ગંગા મહાગંગા કે ગાગા અભ્યારણ ગાગા ગંગા લખેલું હોય ઘણી વાર ગંગા નહીં આપે તો ગાગા પણ આવશે તો ગાગા દેવભૂમિ દ્વારકા ની અંદર આવેલું છે અહિયાં તમને ઘોરાડ જોવા મળશે બરાબર અહિયાં શું તમને જોવા મળશે તો કે અહિયાં તમને ઘોરાડ જોવા મળશે ઘોરાડ પક્ષી અભયારણ બરાબર છે પછી થોડાક આગળ વધીએ તો અહીંયા તમને જેટલી પક્ષીની જાતિઓ આપણને જોવા મળે છે પછી થોડુંક આગળ વધશું એટલે મરીન સેન્ચ્યુરી આવેલી છે મરીન સેન્ચ્યુરી મરીન એટલે કહ્યું તો કે સાહેબ અહીંયા જોશુ કે આને જ આપણે શું કહીએ છીએ તો કે મરીન ને તમે શું કહો છો યાર ઓલું કેવો દરિયાઈ અભિયારણ ભારત નું પ્રથમ મરીન નેશનલ પાર્ક જામનગર ખાતે અને ભારત નું પ્રથમ મરીન સેન્ચ્યુરી પણ જામનગર ખાતે બરાબર ભારતની પ્રથમ મરીન સેન્ચ્યુરી પણ જામનગર ખાતે અને ભારતની પ્રથમ ભારતની પ્રથમ જામનગર ખાતે ભૂલ કોઈ કરતા નહીં બરાબર છે અને ક્યાં એવું છે હમણાં હમણાં છે પેપર જોતો હતો અને ડાયા માણસો એટલા બધા હતા ને કે ભાવ અહીંયા લખેલું હતું પીરોટન ટાપુઓ ક્યાં એવા કોક ભાવનગર ટીક કરીને આવ્યું છે કોક ભાવનગર ટીક કરીને આવ્યું છે એટલે આપણે એવું ન થયું પેલા ધ્યાન રાખવાનું આજ બપોરના જ પેપરની અંદર હતું એટલે પછી આજ હું છે ને હમણાં એકેડમીના પેપર ચેક કરતો એની અંદર હતું આવી ભૂલો થઈ જાય ક્યારેક તો આપણાથી આવી ભૂલો ન થાય નહીતર સાહેબ ભૂલ જાવગે તો જુલ જાઓ ગે પોઈન્ટ એક ડાયરેક્ટ ધ્યાન રાખવાનો અહીંયા તમને સિંહ જોવા મળશે આંખોના નંબર ઉતારવા હોય તો ગિરનાર જતું રહેવાનું પછી ગિરનાર સિવાય ગીર ની વાત કરવામાં આવે ગિરનાર સિવાય ગીર ની વાત કરવામાં આવે કોની વાત કરવામાં આવે તો કે વાલા ગીર અભ્યારણની વાત કરવામાં આવે તો ગીર નેશનલ પાર્ક જે છે આ સોરી ગીર અભ્યારણ જે છે એ તમારે યાદ રાખવાનું સોમનાથ અમરેલી ગીર સોમનાથની અંદર છે અમરેલીમાંય છે અને જૂનાગઢની અંદર પણ છે બરાબર જૂનાગઢની અંદર પણ છે એટલે આટલી વસ્તુ આની સાથે સાથે જોઈ લેવાની કચ્છનું કચ્છનું અભ્યારણ તો કે કચ્છ ખાતે જ આવ્યું છે કચ્છનું રણ તો કે સાહેબ ઈ કચ્છ ખાતે જ આવેલું છે અહીંયાથી થોડાક હવે આગળ વધી દાહોદ થઈ ગયું કીજડીયા થઈ ગયું હું ઊંક્યા ભાગી ગયો તમને ઓકે ચાલો ભાઈ પછી થોડાક આગળ વધશું તો કચ્છનું રણ જે છે એ સૌથી મોટામાં મોટું ચિંકારનું અભયારણ્ય પણ છે કચ્છના નાના રણની અંદર તમને કચ્છના નાના રણની અંદર તમને જે છે એ નીલગાય જોવા મળશે એ સિવાય તમને ઘુડખર પણ જોવા મળવાના છે બરાબર કચ્છની અંદર કચ્છ ની અંદર તમે જશો એટલે ઘોરાડ નગર પણ તમને જોવા મળશે પછી મહેસાણા મોરબીનું બરાબર વાંકાનેર ખાતે આવેલું છે પહેલા સુરેન્દ્રનગરમાં હતું અત્યારે મોરબીમાં છે બરાબર છે પહેલા સુરેન્દ્રનગરની ની અંદર હતું હવે મોરબીની અંદર છે વાંકાનેર મોરબી વાળા લઈ ગયા છે વાંકાનેર અને હળવદ પછી થોડાક આથી આગળ વધીએ તો શૂલપાણેશ્વર નર્મદા જિલ્લા ખાતે નર્મદા જિલ્લા ખાતે શૂલપાણેશ્વર યાદ રાખવાનું છે આગળ જઈશું જાંબુગોળા જાંબુગોળા પંચમહાલની અંદર આવ્યું છે એમાં પણ તમને રીંછ જોવા મળશે અને બરડા નેશનલ બરડા સેન્ચ્યુરી તમને પોરબંદરમાં જોવા મળશે ત્યાં તમને ચિત્તો જોવા મળશે બરડાની અંદર બરાબર છેલ્લા બે છેલ્લા બે જોઈ લઈ તો કે પોરબંદર પક્ષી અંદર જોવા મળશે અને હિંગોળગઢ તમને રાજકોટની અંદર જોવા મળશે બરાબર હિંગોળગઢ ગઢ તમને રાજકોટની અંદર જોવા મળશે તો આટલી વસ્તુઓ હતી ગુજરાતના નેશનલ પાર્ક જોઈ લીધા ગુજરાતના અભ્યારણો જોઈ લીધા ભારતના બધા નેશનલ પાર્ક જોઈ લીધા ભારતની બધી રામસર સાઈડ જોઈ લીધી અને બધે બધા સંમેલનો આપણે પૂરા કરી દીધા માત્ર એક કલાકની અંદર વ્યવસ્થિત રીતે હવે વિડીયો જોઈ લેજો કારણ કે અહીંયા થોડીક ઉતાવળ એટલે જ રાખી હતી કે આપણી પાસે ટાઈમ ઓછો છે અને ટાઈમ ઓછો હોય ને એવા ટાઈમની અંદર ત્રણ ચાર ટોપિક એક પૂરા કરી લઈને ત્રણ ચાર ટોપિકમાંથી આપણે આરામથી આઠથી દસ માર્ક લઈ આવીએ બરાબર ટોપિક એટલે જેવો પસંદ કર્યો હતો કે ભાઈ અહીંયાથી પૂછાય પૂછાય અને પૂછાય અને આઠથી દસ માર્કના કન્ટેન્ટની આશા છે મને કે અહીંયાથી આવું કન્ટેન્ટ જે છે પૂછાવવું જોઈએ દર વખતે આવી વસ્તુ આવે છે બરાબર દર વખતે આ બધી વસ્તુઓ આપણા પરીક્ષાની અંદર રહે જ છે એટલે ધારીને જોઈને જ આજ વસ્તુઓ લેવામાં આવી હતી કે ભાઈ આ ટોપિક લીધા પછી આપણા વિદ્યાર્થી મિત્રોને ફાયદો થવો જોઈએ અને કેટલો થવો જોઈએ તો કે સાહેબ આઠ થી દસ માર્ક નો સીધો ફાયદો થવો જોઈએ બરાબર છે સીધે સીધો દસ માર્ક નો ફાયદો થવો જોઈએ એટલે કાલ પેપર આપીને આવો એટલે મારે એક જ વસ્તુ સાંભળવાની છે સાહેબ આપણે ભણી ગયા હતા એટલું પૂછાયેલું છે આપણે ભણ્યા હતા એટલું પૂછવાનું છે બરોબર આપણે સાંભળવાનું ખાલી આ જ રહે છે હવે આપણે ખાલી અને ખાલી આ એક જ વસ્તુ સાંભળવાની રહે છે કે સાહેબ આપણે જે તૈયાર કરીને ગયા તા દિવસે ભણીને ગયા હતા એની અંદરથી પ્રશ્નો આવેલા છે બરાબર આની અંદરથી પ્રશ્નો આવેલા છે ખાલી આટલી વસ્તુ આપણે કાલે જોવાની રહે છે બરાબર તો આની સાથે આપણે આજનો લેક્ચર જે છે એની પૂર્ણાહુતિ આજે કરીએ આવતા લેક્ચર ની અંદર પાછા મળી અને આવતા લેકચર ની અંદર જ્યારે પણ મળીએ ત્યારે કંઈક નવી વસ્તુઓની ચર્ચા કરીશું ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ અને જય ભારત